हेलो डियर स्टूडेंट, सब्जेक्ट इंग्लिश, स्टैंडर्ड 8, सेमेस्टर 2, यूनिट 5, इंग्लिश प्लस। आगळना वीडियो में आपणे एक्टिविटी 2A लर्न करी हती, जेमां डायलॉग विथिन अ डायलॉग स्टडी करी हती। धनुष अने राघव तेना अंकल नी डिटेल हती। एक्टिविटी 2B से वेदर द फॉलोइंग स्टेटमेंट्स आर ट्रू ओर फॉल्स। जे ट्रू हो ट्रू लखो, फॉल्स हो तो फॉल्स। नंबर 1, मनुभाई इज राघव्स अंकल। फॉल्स, राघवना अंकल न हता, ते धनुषना अंकल हता। 2, धनुष वॉन्ट्स एन अकाउंट टू बी ओपनड विथ द बैंक बिकॉज हिज फाधर टोल्ड हिम। તેના પપ્પાએ કહ્યું હતું કે એકાઉન્ટ ખોલાવ, તેથી ધનુષ ખોલાવવા ઈચ્છતો હતો। ફોલ્સ। 3, ધનુષ અંકલ વિલ હેલ્પ ધેમ ટુ ઓપન એન એકાઉન્ટ। ધનુષે તેના ધનુષના કાકા તેમની મદદ કરવાના હતા એકાઉન્ટ ખોલવા માટે। ટ્રુ। નંબર 4, ધ કોમ્પિટિશન ઇઝ અબાઉટ સિંગિંગ। સિંગિંગનું કોમ્પિટિશન હતું। ફોલ્સ। નંબર 5, ધ કોમ્પિટિશન ઇઝ ઓર્ગેનાઇઝડ બાય યંગ વર્લ્ડ। નાના માટે હતા, નાના બાળકો માટે હતું, તો યસ, ટ્રુ। તો અહીંયા એક્ટિવિટી 2B માં ટ્રુ ફર્સ્ટ કરી દીધા છે। એક્ટિવિટી 2C, આન્સર ધીસ ક્વેશ્ચન્સ। ક્વેશ્ચન નંબર 1, વોટ વોઝ ધ એનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભિંડી। રેડિયો ભિંડી પર શેનું એનાઉન્સમેન્ટ હતું? ધ એનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભિંડી વોઝ સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર। સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર। સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, રાઇટ ટુ એનાઉન્સમેન્ટ્સ વિચ યુ હિયર્ડ ઓન FM ઓર TV। FM કે TV પર તમે કોઈ એનાઉન્સમેન્ટ સાંભળ્યું હોય એવા બેના નામ, બેના એનાઉન્સમેન્ટ લખો। મેક આઈડિયા ટુ આઈડિયા ફ્રી અનલિમિટેડ કોલ્સ ઓન ઇન્ડિપેન્ડન્સ ડે। ઇન્ડિપેન્ડન્સ ડેમાં આઈડિયા ટુ આઈડિયા કોલિંગ ફ્રી છે, અનલિમિટેડ। સેકન્ડ નંબર, ફોટો ખીચ ક્વિકર પર બેચ। ફોટો ખીચ ક્વિકર પર બેચ। ક્વેશ્ચન નંબર 3, વાય ડીડ ધનુષ વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન ઇટ વિથ અ બેંક। ધનુષ એનું ખાતું બેંકમાં શા માટે ખોલાવવા ઈચ્છે છે? તો ધનુષ હેડ સેવ્ડ સમ પોકેટ મની એન્ડ સો હી વોન્ટેડ ટુ ઓપન એન એકાઉન્ટ એન્ડ ડિપોઝિટ ઇટ ઇન ધ બેંક। ધનુષ હેડ સેવ્ડ, એને પૈસા બચાવવા છે, સમ પોકેટ મની, કેટલાક ખિસ્સાના જે પૈસા હોય છે બચાવવા ઈચ્છે છે। એન્ડ સો હી વોન્ટેડ, તેથી તે ઓપન કરાવવા ઈચ્છે છે, જેની અંદર ડિપોઝિટ ઇટ ઇન ધ બેંક, પૈસા બેંકમાં ડિપોઝિટ કરી શકે। નંબર 4, હુ વિલ હેલ્પ ધેમ ઇન ગેટિંગ એન એકાઉન્ટ ઓપનેડ। ઓપન કરવામાં ખાતું કોણ હેલ્પ કરવાનું છે? ધનુષ અંકલ વિલ હેલ્પ ધેમ ઇન ગેટિંગ એન એકાઉન્ટ ઓપનેડ। ધનુષ અંકલ વિલ હેલ્પ ધેમ ઇન ગેટિંગ એન એકાઉન્ટ ઓપનેડ। 5 નંબરનું ક્વેશ્ચન છે, વાય કુડ મનુભાઈ નોટ ડોનેટ હિઝ બ્લડ। મનુભાઈ શા માટે બ્લડ ડોનેટ નથી કરી રહ્યા? મનુભાઈ કુડ નોટ ડોનેટ બ્લડ બીકોઝ હિઝ ગ્રુપ વોઝ બી પ્લસ, એટલે કે બી પોઝિટિવ, એમનું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ છે, તેથી તે ડોનેટ નથી કરી શકતા। ક્વેશ્ચન નંબર 6, વેન વિલ બી ધ સાઉથ ઝોન કોમ્પિટિશન। ધ સાઉથ ઝોન કોમ્પિટિશન વિલ બી હેલ્ડ ઓન 16th March, એટલે કે સાઉથ ઝોનનું છે તે ક્યારે છે? તો વિલ બી હેલ્ડ ઓન 16th March। 7 નંબર, વોટ ઇઝ ધ થીમ ઓફ ધ કોમ્પિટિશન? ધ થીમ ઓફ ધીસ કોમ્પિટિશન ઇઝ સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર। ક્વેશ્ચન નંબર 8, ઇઝ ધનુષ વરીડ અબાઉટ હિઝ ફ્યુચર? નો, ધનુષ ઇઝ નોટ વરીડ અબાઉટ હિઝ ફ્યુચર, તે તેના ફ્યુચરથી વરીડ નથી, એટલે કે ચિંતિત નથી। નંબર 9,
What must you do to win 1 week animation workshop? You must win the first prize to win 1 week animation workshop. તમે ત્યાં શું ઉજીત એટલે કેવી રીતે તમે એનિમેશન વર્કશોપમાં શું મેળવશો? તો વિન કરીશું ફર્સ્ટ પ્રાઇઝ, એટલે કે પ્રથમ ઇનામ મેળવવાનો ટ્રાય કરીશું. ક્વેશ્ચન નંબર 10, વોટ કેન યુ ગેટ ધ એન્ટ્રી ફોર્મ? તો યુ કેન લોગ ઓન ટુ www.youngworld.org ટુ ગેટ એન એન્ટ્રી ફોર્મ. એન્ટ્રી ફોર્મ તમારે જોઈએ તો તમે ત્યાંથી તમે મેળવી શકો છો, એટલે કે પ્રાપ્ત કરી શકો છો. અહીં એક્ટિવિટી 2C ના 10 ક્વેશ્ચન અને આન્સર આપણે સ્ટડી કરી. તમારે આ ટેક્સ્ટબુકમાં પણ ફિલ કરવાના છે અને નોટબુકમાં પણ ટ્રુ ફોલ્સ અને ક્વેશ્ચન આન્સર રાઇટ કરવાના રહેશે. નાવ એક્ટિવિટી 3A, ધેર આર રિસેપ્શન ઓફ મિસિસ એન્ટ. Some of the guests didn't come for the ceremony. Listen to excuse of the absent guest. અહીંયા ધ્યાનથી સાંભળો. રિસેપ્શન છે મિસિસ એન્ટનું, તેમાં સમ ગેસ્ટ ડિડન્ટ કમ, આવી શકે નથી સેરેમનીની અંદર. લિસન ટુ એક્સક્યુઝ, એક્સક્યુઝ એટલે બહાના, ઓફ ધ એબસન્ટ ગેસ્ટ, જે એબસન્ટ રહે છે એમના બહાના કેવા છે અહીંયા સાંભળો. મિસ્ટર ડોન્કી, મિસ્ટર ડોન્કી, વાય ડીડન્ટ યુ કમ? તમે શા માટે નહોતા આવ્યા? મિસ્ટર, મિસિસ એન્ડ, મિસિસ એન્ડ, કોઝ સિક વોઝ માય મોમ, મીન્સ કારણ કે મારી મમ્મીને બીમાર હતી, સિક. સેકન્ડ નંબર, મિસ શીપ, મિસ શીપ, શીપ એટલે ગેટુ. વાય ડીડન્ટ યુ કમ? તમે શા માટે નહોતા આવ્યા? મિસિસ એન્ડ, મિસિસ એન્ડ, કોઝ યોર મેસેન્જર વર્ડ વોઝ ડમ. અહીંયા ડમ મીન્સ વાંચ્યા વિનાનું કે મૂંગું. તમારો મેસેન્જર હતો એ મને વાંચ્યા વિના, એટલે કે મેં સાંભળ્યો ન હતો એમ અર્થ થઈ શકે છે. મિસ ગોટ, મિસ ગોટ, વાય ડીડન્ટ યુ કમ? તમે શા માટે નહોતા આવ્યા? મિસિસ એન્ડ, મિસિસ એન્ડ, કોઝ રિવર આઈ કુડન્ટ જમ્પ, કારણ કે હું નદી કૂદી નથી શકી, કુડન્ટ જમ્પ. વાય ડીડન્ટ યુ કમ? આ એન્ડ અધર ગેટ્સને ક્વેશ્ચન પૂછે છે કે તમે શા માટે નહોતા આવ્યા. આપણે એક્ટિવિટી 3A સ્ટડી કરી. એક્ટિવિટી 3B, પ્લે ઇન પેર્સ, આસ્ક અ ક્વેશ્ચન એન્ડ યોર પાર્ટનર વિલ આન્સર ઇટ. તમે તમારા ક્વેશ્ચન પૂછો, પાર્ટનર તમને જવાબ આપશે. એડ ધ મિસિંગ વર્ડ્સ, કેટલાક વર્ડ્સ છે તમારે અંદર એડ કરવાના છે. અહીં એક ટેબલ આપેલું છે, ટેબલને લુકિંગ ધ્યાનથી જુઓ. અહીંયા કોઈ બી ક્વેશ્ચન બનાવો ત્યારે વાય ડીડન્ટથી ક્વેશ્ચન બનાવવાનો રહેશે કમ્પલસરી. જ્યારે અહીંયા આન્સર આપો ત્યારે બીકોઝથી આન્સર કમ્પલસરી આપવાનો છે. અધર વર્ડ્સ ડોટમાં નથી, જે આપણે ફિનિશ કરવાના છે, ફિલ કરવાના છે. એક એક્ઝામ્પલ આપેલું છે, લુક હિયર. Write the questions and answers in the given space. કેટલાક ક્વેશ્ચન અને આન્સર સ્પેસની અંદર લખો. યુ એટલે તમે પૂછશો, વાય ડીડન્ટ અરીફ પ્લે ફૂટબોલ યસ્ટરડે? શા માટે અરીફ ફૂટબોલ નહોતો રમ્યો? યોર પાર્ટનર સે, બીકોઝ હી હેડ પેઇન ઇન ધ એન્કલ, કારણ કે અહીંયા જુઓ પેઇન ઇન ધ એન્કલ, પણ અહીંયા આપણે હી કે શી એ બધું લખવું પડે, હી હેડ એવું બધું. તો બીકોઝ હી હેડ અ પેઇન ઇન ધ એન્કલ, એટલે ઘૂંટીમાં દુખાવો હતો. પછી યુ ફરીથી ક્વેશ્ચન પૂછે છે. હવેથી આપણે બધા ક્વેશ્ચન જાતે બનાવવાના રહેશે. જોઈ શકો છો અહીંયા, વાય ડીડન્ટ રાની સિંગ ઇન ધ કોમ્પિટિશન? શા માટે રાનીએ કોમ્પિટિશનમાં ગાયું, નહોતી ગાઈ? વાય ડીડન્ટ રાની સિંગ ઇન ધ કોમ્પિટિશન? યર પાર્ટનર, બીકોઝ, અહીંયા બીકોઝની સ્પેસ નથી રાખી, પરંતુ આપણે બીકોઝ લખવું પડશે. બીકોઝ સી હેડ અ શોર થોટ, કારણ કે તેને ગળામાં થોડીક તકલીફ હતી, શોર થોટ. યુ ફરીથી ક્વેશ્ચન પૂછે છે, વાય ડીડન્ટ યુ પ્લે ચેસ? તમે શા માટે ચેસ ના રમ્યા?
your partner because I do not know how to play. હું જાણતી ન હતી અથવા જાણતો ન હતો કે તેને કેવી રીતે રમવું. યુ ફરીથી ક્વેશ્ચન પૂછે છે, વાય ડીડન્ટ યુ બાય અ બાઇસિકલ, તમે સાયકલ કેમ ખરીદી. યોર પાર્ટનર સેડ બીકોઝ આઈ હેડ નો મની, મેં સાયકલ કેમ ન ખરીદી, તમે સાયકલ કેમ ન ખરીદી, બીકોઝ આઈ હેડ નો મની. યુ સેડ વાય ડીડન્ટ ધ વર્કર્સ ટુ ગો ટુ ધ ફેક્ટરી, વર્કર્સ શા માટે ફેક્ટરી નહોતા ગયા. યોર પાર્ટનર સેડ બીકોઝ દે વેર ઓન સ્ટ્રાઇક, સ્ટ્રાઇક એટલે હડતાલ પર હતા. યુ સેડ વાય ડીડન્ટ યોર ફ્રેન્ડ ટુ ગો ટુ ધ સિનેમા, શા માટે તમારા ફ્રેન્ડ સિનેમામાં નહોતા ગયા. યોર પાર્ટનર સેડ બીકોઝ હી ડીડ નોટ ગેટ ટિકેટ, તેમને ટિકેટ મેળવી ન હતી. યુ સેડ વાય ડીડન્ટ નેહા બાય ધ અરેબિયન નાઇટ્સ, શા માટે એને અરેબિયન નાઇટ્સ ખરીદી. યોર પાર્ટનર સેડ બીકોઝ શી હેડ ઓલરેડી રીડ ધ બુક, એને એ બુક પહેલાં જ ચૂકી હતી એટલે એને ખરીદી નહીં. એવી રીતે અહીંયા બીજું પણ આપ્યું છે. Now your partner will ask questions and you will answer them. તમે તેને જવાબ આપો. Questions, answers. Same એજ રીતે write in the below in the given space. નીચે આપેલી જગ્યામાંથી લખો. Your partner said, why were the children happy? બાળકો શા માટે ખુશ હતા? અહીંયાથી question છે. You said, because they had vacation in summer. કારણ કે તેમને સમરનું વેકેશન મળ્યું છે. યોર પાર્ટનર સે વાય ઇઝ શ્યામ લેટ ટુડે, આજે શ્યામ શા માટે લેટ છે. બીકોઝ હી ઇઝ હેલ્ડ અપ ઇન ટ્રાફિક, કારણ કે તે ટ્રાફિકમાં રૂકી રહ્યો છે. યોર પાર્ટનર વાય કુડ સંકૃત નોટ એટેન્ડ ધ કોન્ફરન્સ, સંકૃત શા માટે કોન્ફરન્સને એટેન્ડ કરી શક્યો નથી. યુ સેડ બીકોઝ હી હેડ ટુ એટેન્ડ અ બિઝનેસ મિટિંગ, કારણ કે તે બિઝનેસ મિટિંગમાં હતો તેથી તે કોન્ફરન્સ એટેન્ડ કરી શક્યો નથી. યોર પાર્ટનર વાય વોઝ સોનલ અનહેપી, શા માટે સોનલ અનહેપી છે. યુ બીકોઝ સી મિસ્ડ હર ફેવરેટ ટીવી શો, તેને તેનો જે ફેવરેટ ટીવી શો હતો તે તેને મિસ કર્યો છે તેથી તે અનહેપી છે. યોર પાર્ટનર સેડ Why were you in search of him? તમે સર્ચ કરવા માટે શું કરશો? Because he was the real thief. તમે તેને શા માટે સર્ચ કરો છો? Because he was the real thief. તે સાચો ચોર છે. Your partner said, Why has Anita gone to Vapi? Anita શા માટે વાપી જાય છે? Because she wants to meet her uncle, કારણ કે તે તેના કાકાને મળવા ઈચ્છે છે. અહીંયા જે વધારાના યોર પાર્ટનર અને યુ આપ્યું છે એક્સ્ટ્રા છે, જેથી આપણે તેને બ્લેન્ક જ રાખીશું. તમે આના સિવાય અધર કોઈ ક્વેશ્ચન બનાવી શકતા હો તો તમે અહીં લખી શકો છો. આજના વિડીયો પૂરતું આપણે આટલું જ લર્ન કર્યું છે, જેની અંદર એક્ટિવિટી 2B, 2C, એક્ટિવિટી 2A એન્ડ 2B તમારે આ ટેક્સ્ટબુકમાં ફિલ કરવાનું છે, સાથે સાથે હોમવર્કમાં પણ તેને લખવાનું રહેશે.